नमस्कार दर्शक मित्रों, मंतव्य न्यूज साथ हूं छु शिवांगी। स्वागत है आपनो न्यूज लाइव में। बात करें ब्रेकिंग न्यूज साहब आज से गुजरात में वीज संकट वधु गहरू बनतु जई रह्यु छे। सौराष्ट्र में रवि पाक पर तेनी सीधी असर थशे। उत्तर गुजरात में पण वीज कापनी स्थिति सर्जाई छे। मात्र 3-4 कलाक वीजळी खेडूतोने मळी रही छे, जेनी सामे खेडूतोए पोतानो विरोध नोंधाव्यो छे। खेडूतोए धरणा अने विरोध प्रदर्शन योजी अने विरोध कर्यो छे। तो बीजी तरफ रूपया 500 करोड़ना जे कृषि पैकेज खेडूतो माटे जाहेरात करवामां आवी छे, तेनाथी पण खेडूतो नाराजगी व्यक्त करी छे। तो आ तमामनी वच्चे कृषि मंत्री राघवजी पटेल माटे आ मोटो पड़कार साबित थई रहेशे। एक तरफ खेडूतोने रवि पाक लेवानी सीजन आवी छे, त्यारे ज ते समये ज वीज संकट उभो थता खेडूतोने मात्र 3-4 कलाक ज वीजळी आपवामां आवी रही छे, जेना कारणे खेडूतोमां रोष जोवा मळ्यो छे। खेडूतोनुं कहेवुं छे कि मोटी मोटी वातो करती सरकार अमने 8 कलाक पण वीजळी नथी आपी शकती। 8 कलाकनी जग्याए मात्र 3-4 कलाक ज वीजळी खेडूतोने मळी रही छे। तो बात करिए आंगे ज माहिती माटे अरुण शाह आपणी साथे फोनलाइन पर जोड़ाया छे। अरुण, जे रीते गुजरातमां वीज संकट घेरू बन्युं छे अने बीजी तरफ रवि पाक लेवानी सीझन आवी छे, शुं वधु माहिती? સમગ્ર દેશમાં જે રીતે વીજ સંકટ પેદા થયું છે, ત્યારે તેની અસર ગુજરાતમાં પણ વ્યાપક રીતે થઈ હોય તેવું હાલના તબક્કે પ્રતીતિ થાય છે। ચોક્કસ રીતે કહી શકાય કે ઉર્જા વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આ સંદર્ભમાં કોઈ પણ વીજ કટોકટી નથી તેવા દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ હોય ને આગામી રવિ પાકને હવે તેનું નુકસાન થાય તે પ્રમાણેની પરિસ્થિતિનું સર્જન થયું હોવાનું ખેડૂતોએ આક્ષેપ કર્યો છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં શિવાંગીની આની વ્યાપક રીતે અસર થઈ છે, અને સૌરાષ્ટ્રમાં રવિ પાક ઉપર હવે તેની અસર થાય અને પરિણામે માત્ર 3-4 કલાક જ વીજળી આપવામાં આવે છે, જે અગાઉ 8-10 કલાક સુધી વીજળી આપવામાં આવતી હતી તે માંગણી 16 કલાકની ખેડૂતો કરી રહ્યા છે। તેના સ્થાને અત્યારે હાલના તબક્કે જોઈએ તો વાસ્તવિકતા કંઈક અલગ જ છે, અને 3-4 કલાક જે વીજળી આપવામાં આવે છે તેની સામે ખેડૂતોએ વિરોધ વ્યક્ત કર્યો છે। એટલું જ નહીં પરંતુ ધરણા અને વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો પણ આપ્યા છે। બીજી બાજુ જોઈએ તો સરકાર દ્વારા જે પેકેજ જાહેરાત કરવામાં આવી છે તેમાં પણ પેકેજમાં માત્ર 4 જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં પણ વ્યાપક રીતે નુકસાન થયું હોવાનો દાવો ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો છે। આ અંગેની રજૂઆત કૃષિમંત્રી રાઘવજી પટેલ સુધી થઈ છે। પરિણામે કહી શકાય કે અત્યારે વર્તમાન રાજ્ય સરકાર માટે ખેડૂતોનો આ પ્રશ્ન જે છે એ મોટો પડકારરૂપ છે। હવે વીજ સમસ્યા માટે સરકાર કેવા પગલાં લેશે તે જોવું રહ્યું, તેમનો પાક બચાવવો અત્યંત જરૂરી છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા હવે કેવો અભિગમ અપનાવશે અને ખાસ કરીને કૃષિ પેકેજને લાગે વળગે ત્યાં સુધી પણ સરકારનો અભિગમ કેવો રહેશે તે જોવાનું રહેશે। શિવાંગી ચોક્કસથી અરુણ, માહિતી બદલ આભાર। તો વાત કરીએ ગુજરાતમાં વીજ સંકટ ઘેરું બન્યું છે। સૌરાષ્ટ્રમાં એક તરફ રવિ પાક લેવાની હવે સીઝન આવી છે, તેની વચ્ચે જ વીજ સંકટ સર્જાતા ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે માત્ર 3-4 કલાક જ વીજળી મળી રહી છે, જ્યારે ઓછામાં ઓછી 8 કલાક વીજળી ખેડૂતોને મળે તો તેમનો પાક સારો થાય, તેઓ પાણી પણ તેમના ખેતરોમાં આપી શકે।